તમારા જીવનમાં મનગમતી વ્યક્તિ આવી અથવા મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી, બહુ મોટો પ્રશ્ન છે ને. દુનિયામાં 40% સુસાઇડ આના લીધે થાય છે, કારણ કે એક વ્યક્તિ માની લેતી હોય છે કે જે વ્યક્તિ એને ગમી ગઈ એ વ્યક્તિ મારી માટે જ સર્જાણી છે. એ પાછલો ભાગ ખોટો છે. તને જે વ્યક્તિ ગમી જાય એ વ્યક્તિ તારી માટે જ સર્જાણી છે, એ જરા વિભાગ પાછલો ખોટો છે. પણ વી સ્ટાર્ટ બિલીવિંગ ઇટ, એના લીધે કેટલા બધા મોટા પ્રશ્નો થાય છે, મર્ડર્સ થાય છે, થાય છે ને. મનગમતી વ્યક્તિ જીવનમાં આવી કે મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી, પ્રારબ્ધનો ખેલ છે, ભગવાનની ઈચ્છાનો ખેલ છે. વાય આર યુ ગેટિંગ ડિસ્ટર્બ? કોઈ પણ પરિસ્થિતિમાં આપણી માનસિક સ્થિરતા અને આંતરિક આનંદ આ બે વસ્તુ ઉપર કોઈ પણ પ્રકારની ઈજા પહોંચવી જોઈએ નહીં, એ અભિગમ આપણે મુખ્ય શીખવાનો છે. ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. થઈ ગયું એ થઈ ગયું, પાછું એ રિવર્સ થતું નથી. તમે ગમે ત્યાં જાવ તો, ચંદ્ર ઉપર જાવ તો પણ એ ફરી વખત એ વસ્તુ આપણા મન પ્રમાણે થતી નથી. આવી પરિસ્થિતિમાં એટલે કે મનગમતી વ્યક્તિ જીવનમાંથી જતી રહી તો પણ અભિગમ એટલો જ રાખવાનો છે, પ્રયત્ન આપણા તરફથી 2-3 વખત થાય, જોડાણ થાય. પણ કદાચ ના થયું તો એને કહેવાનું કે ભગવાન તારું સારું કરે, તારી ખૂબ પ્રગતિ થાય, ગીવ હિમ અ બિગ હેન્ડ, અ બિગ બાય, ટર્ન અરાઉન્ડ યોર હેડ એન્ડ ડિલીટ ઇઝ નંબર ફ્રોમ ધ મોબાઈલ. સિમ્પલ. એને શુભેચ્છા પાઠવવાની, એનું સારું થાય એવી એકવાર પ્રાર્થના કરી લેવાની, 2-3 વખત જોડાણના પ્રયત્ન પછી ગોળ ફરી જવાનું અને મોબાઈલમાંથી ડિલીટ નંબર કરી નાખવાનો. એટલે શું, ફરી વખત સ્ક્રોલમાં પાછો નંબર આવે નહીં અને આવે ને પાછું દુઃખ આવે. યુ ટ્રાઈડ યોર બેસ્ટ, ઇટ ડીડ નોટ હેપન, એક્સેપ્ટ ઇટ, ડોન્ટ ગેટ ડિસ્ટર્બ. કે જીવન તો આપણે જીવવાનું છે ને, તો વ્યક્તિગત જીવનમાં જ્યારે આવા પ્રશ્નો આવે, સંબંધોના પ્રશ્નો આવે, ત્યારે બહુ જ ફર્મ દ્રઢતાપૂર્વકનો અભિગમ અપનાવવો ખૂબ જરૂરી છે. નહીં તો આંતરિક દુઃખમાંથી વ્યક્તિ બહાર જ ના આવી શકે. આપણા સ્વજન